જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાળકો ચલો બાળકો ગયા લેક્ચરમાં આપણે પાઠ છ મજા પડે મજા પડે એમાં આપણે કાવ્યો આપણે શીખી ગયા છીએ બરાબર છે એ કાવ્યના આધારે આપણે થોડા પ્રશ્નો બી આપણે આગળ શીખીએ છીએ એ સૂચના છે કઈ ઋતુને લાગુ પડે છે તેની સામે ઋતુનું નામ લખો તમને બધાને હવે ખબર પડી ગઈ હશે કે શિયાળામાં શું પડે ઉનાળામાં શું પડે અને ચોમાસામાં શું પડે ખબર છે બાળકો શિયાળામાં શું પડે બાળકો ઠંડી એટલે સ્વેટર ટોપી અને મોજા પહેરાય ઉનાળામાં ખૂબ જ ગરમી લાગે ઠંડા પાણીમાં નાવાની મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે અને ચોમાસામાં તો પલળવાની મજા પડે અને છત્રી ઓરવાની પણ મજા પડે એના આધારે થોડાક પ્રશ્નો આપણે જોઈએ નંબર એક છે ટોપી પહેરવાની મજા પડે કઈ ઋતુ છે શિયાળો નંબર બે આઈસક્રીમ ખાવાની મજા પડે ઉનાળો નંબર ત્રણ પલળવાની મજા પડે ચોમાસું શાળામાંથી છુટી વખતે જયારે વરસાદ પડતો હોય અને પલળવાની તો ખૂબ જ મજા પડે છે ગમે છે ને બાળકો નંબર તાપણે તાપવાની મજા પડે શિયાળો ખૂબ જ ઠંડી લાગે આપણે તાપડે પણ તાપીએ છીએ એ શિયાળાની ઋતુમાં તપાય બરાબર છે નંબર પાંચ રેઇનકોટ પહેરવાની મજા પડે ચોમાસુ નંબર છ ઠંડા પાણીમાં મજા પડે ઉનાળો નંબર સાત સ્વેટર પહેરવાની મજા પડે શિયાળો નંબર આઠ છત્રી ઓઢવાની મજા પડે ચોમાસુ નંબર નવ બહાર ફરવા જવાની મજા પડે ઉનાળો બહાર ફરવા જવાની તો ખૂબ જ મજા પડે છે બાળક ઉનાળામાં કે મોટું વેકેશન હોય છે ને એટલા માટે હવે બાળકો આપણે જોઈએ જવાબ માટે ખોટો શબ્દ છેકી નાખો ખોટો શબ્દ છેકી નાખો એ તમને બધાને સરસ રીતે આવડશે નંબર એક છે શિયાળામાં કેવા કપડા પહેરવા જોઈએ બોલો શિયાળામાં ખૂબ ઠંડી લાગે કેવા કપડા પહેરવા જોઈએ કે ગરમ ગરમ સરસ વેરી એ ઉપર છેકો છોડીને નંબર બે ઉનાળામાં કેવા કપડા પહેરવા જોઈએ ઉનાળામાં કેવા કપડા પહેરવા જોઈએ બાળકો ખૂબ જ ગરમી લાગે તો સુતરાવ કે ગરમ તો સુતરાવ એટલે ગરમ ઉપર

તો ચોમાસામાં શિયાળા શિયાળામાં કે ઉનાળામાં તાપણું શિયાળામાં તો ઉનાળા ઉપર છેકો આ પ્રમાણે તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે બાળકો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ